આજે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર તથા અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના વેક્સિન લીધી હતી. આ તકે જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી, કોરોના નોડલ ડોક્ટર SS ચેટર્જી, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કલેક્ટર દ્વારા કોરોના વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવી લોકોને પણ ભયમુક્ત થઈ વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો. જામનગરના બધા મિત્રો અને બધા ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સ, આજે મેં પણ કોરોનાની વેક્સિન લીધી છે. એમાં કોઈ પણ આડઅસર જેવું અત્યારે કંઈ દેખાતું નથી. વેક્સિન ક્યારે લાગી એ પણ મને ખબર નહીં પડી, એટલી સોફ્ટ તરીકે અમારા ટ્રેન્ડ સ્ટાફ નર્સિસ વગેરે જે છે આપણને વેક્સિન લગાવે છે. એનાથી કંઈ ગભરાવાની જરૂરત નથી. તમે લોકો તાત્કાલિક એક બે દિવસમાં આવીને અને પોતાના વેક્સિનેશનના જે પ્રક્રિયા છે એમાંથી આ પસાર થઈ જાઓ, તાકી આપણે જામનગરને અમે સ્વસ્થ રાખી શકીએ. ધન્યવાદ. 5 ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકાના કુરંગા ગામે વાલાભાઈ રાયમલ હાથિયા નામના યુવાનનો મૃતદેહ મળ્યો હતો. મૃતક પર બોધક પદાર્થ વડે હુમલો થયો હતો, જેને પગલે પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસને મૃતકની સાથે કુરંગા ગામમાં રહેતા રામસિંહ વાઘેલા નામના દેવી પૂજક શખ્સ પર શંકા ગઈ હતી. પોલીસે શોધખોળ કરી રામસિંહને ઝડપી લેતા રામસિંહે આપેલી કેફિયતથી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. મૃતક અને રામસિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી, તેમજ મૃતકે રામસિંહને તેની પત્નીને લઈ આવવાની માંગણી કરી હતી, જેને પગલે ક્રોધમાં આવી રામસિંહે પથ્થરના ઘા તેમજ લાકડી વડે પ્રહાર કરી વાલાભાઈ રાયમલ હાથિયાની હત્યા કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચપળ કામગીરીનું ઉદાહરણ રજૂ કર્યું છે. 21 ફેબ્રુઆરીએ યોજાનાર જામયુકોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે. 16 વોર્ડની કુલ 67 બેઠક માટે 343 ઉમેદવારી પત્રો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી શકશે, એટલે કે આવતીકાલે સાંજે કુલ ઉમેદવારોની અંતિમ યાદી સામે આવશે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક તથા 6 તાલુકા પંચાયતોની 112 બેઠક માટે 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી આરંભ થઈ ગઈ છે. આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચેના પરંપરાગત જંગમાં આમ આદમી પાર્ટી પણ મહત્વનો ભાગ ભજવી શકે છે.